परंपुर रोड हाईवे पर आरटीओ सर्कल नजीक वेपारीओनो धंधो दणधाणी थई गयो छे अने तेनुं कारण सामे आव्युं छे रस्तानुं अટકેલું કામ। તમને થશે કે રસ્તો બને તો વિકાસની ગતિ વધે, પરંતુ અહીં નિર્માણાધીન રસ્તાએ વેપારીઓની હાલત કફોડી કરી નાખી છે। પરંપુરના આરટીઓ સર્કલથી બિહારી બાગ સુધીના રોડ પર સિમેન્ટ, ધૂળ અને કાંકરી નાખી દીધી છે અને બાકીનું કામ બાકી જ છે। વાહન ચલાવવાથી રસ્તા પરથી ધૂળની ડબરી ઉડે છે અને રસ્તા પર રહેલા જે ત્યાં વેપાર ધંધો કરે છે તેમના ધંધા પર ધૂળનું ગ્રહણ લાગી જાય છે। ધૂળના કારણે દુકાનમાં રહેલો સામાન બગડે છે, ખાણીપીણીનું વેચાણ બંધ જ કરી દેવાની નોબત આવે છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે। રસ્તા કાંઠે ગેરેજનો વ્યવસાય કરતા કારીગરો પણ મૂંઝવણમાં છે અને કાર સહિતના વાહનો ધૂળના કારણે બગડી જાય છે, કારીગરની મહેનત પાણીમાં જાય છે। આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે એ માટે દુકાનદારો પણ હવે પોકાર કરી રહ્યા છે। કપચીના કારણે અને સિમેન્ટના કારણે છેક ચેકપોસ્ટ સુધી, બિહારીબાગ સુધીની બધી દુકાનો લગભગ બંધ જેવી જ હાલત છે। હોટલોમાં ખર્ચા પાણી નીકળી નથી રહ્યા, લાઇટ બિલ નીકળી નથી રહ્યું, દુકાનોના ભાડા નથી નીકળી રહ્યા, બધાની પોઝિશન એટલી ખરાબ છે જેની કોઈ હદ નહીં। મેં પોતે ચાર મહિનાથી નાસ્તાનો ધંધો બંધ કરેલો છે અને નાસ્તા ધંધો કર્યા પછી મને 1-1.5 લાખ રૂપિયાનું નુકસાન આવે છે। ભાડાવાળું કોઈ ભાડું છોડી દેવાનું નથી, લાઇટ બિલ છોડી દેવાના નથી। 6 મહિનાથી આની આ પોઝિશન છે, પુલનું કામ તો અટક્યું પણ અહીં આગળ આટલો આ ટુકડો ખાલી રોડ બનાવવામાં 6 મહિના થયા। આ હિસાબે અહીં આગળ મારે ધંધો કરતાં શું તકલીફ પડે છે ને, અહીં આવો તો મને બી તે દોરાયેલી ગાડી 1/2 કલાકમાં મેલી થઈ જાય છે, 200 રૂપિયા પાણીમાં સીધા જતા રહે છે મારા। હવે સવાલ થાય કે રસ્તાનું કામ આટલા સમયથી કેમ અટકેલું છે? આરટીઓ સર્કલ પર બ્રિજના ગટર પડવાની ઘટનામાં 2 લોકોના મોત થયા, ત્યારબાદ જીપીસી કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરાય। બ્રિજનો ભાગ તૂટવા મુદ્દે તપાસ ચાલી રહી છે। આ રસ્તાનું કામ પણ જીપીસી કન્સ્ટ્રક્શન કંપનીને માથે હતું, પરંતુ કાયદાકીય આંટીઘૂંટીમાં કંપની ફસાતા કામ અટક્યું છે। સર્કલ પર ઓવરબ્રિજ હતો અને જેના ગડરો પડતા 2 વ્યક્તિઓના મોત થયા, જે જીપીસી કન્સ્ટ્રક્શન સામે ગુનો નોંધાયો અને ત્યારબાદ આ જીપીસી કન્સ્ટ્રક્શન કાયદાકીય પ્રક્રિયામાં ફસાઈ, જો કે તેના જે ડાયરેક્ટરો હતા તે પણ ફરાર થઈ ગયા છે। હવે પોલીસ છે એ જે FSL અને અન્ય સરકારના જે રિપોર્ટ છે તેની રાહ જોઈ રહી છે અને ત્યારબાદ આ ડાયરેક્ટરોની ધરપકડ કરશે, પરંતુ એને કારણે બ્રિજનું કામ અટક્યું છે અને ખાસ કરીને જે બ્રિજની જે નીચે જે રોડ હતો એનું કામ અટક્યું છે। આ રોડની પરિસ્થિતિ એ છે કે અહીંથી જે રોડ છે અધૂરો છોડી દીધો છે અને જેને કારણે હજારો વાહન ચાલવાથી તેમાંથી ધૂળ ઉડે છે અને કાંકરા પણ ઉડે છે, અને જેથી આ જે વેપારીઓ છે તે પોતાનો વ્યવસાય કરી શકતા નથી, દુકાનદારો પોતાનો ધંધો કરી શકતા નથી અને વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ જીપીસી કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ તો કરાઈ છે, પરંતુ સરકારે કોઈ અન્ય એજન્સીને કામ નથી આપ્યું અને જેને કારણે આ જે હાઈવેના જે હોટલ ધારકો છે, દુકાનધારકો છે અને રાહદારીઓ છે એ મુશ્કેલીમાં મુકાયા છે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।